તારીખ પાંચ નવ બે હજાર એકવીસ એચ ટચ એકેડેમીના માધ્યમથી હેપી ટીચર્સ ડે હું ડૉક્ટર કપિલ વ્યાસ આજે આપણે થોડો ટીચર્સ ડે વિશે થોડી વાત કરીએ આપણે વાતની શરૂઆત શિક્ષણના ખરા કામથી કરીએ ભણાવવું એટલે શું ભણાવવું એટલે જ્ઞાન આપવું અને સાથે મરદાનગી આપવી આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શીખવવાનું છે આપણા શિક્ષણમાંથી સાહિત્યમાંથી એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી સામાન્ય માણસ ઉઠીને ઊભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે શિક્ષણનું ખરું કામ આ છે ભણેલો માણસ સુરવીર હોય સેવા પણ એના માટે જ છે સેવામાંથી મરદાનગી પ્રગટ થવી જોઈએ સામાન્ય માણસમાં નૂર પ્રગટવું જોઈએ શિક્ષણ સાહિત્ય અને સેવા એ જે કરવાનું છે તે આ છે શિક્ષણ ખાતર શિક્ષણ નહીં સાહિત્ય ખાતર સાહિત્ય નહીં તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ માણસ બેઠો થવો જોઈએ આવી તાકાત જો ન નીપજતી હોય તો શિક્ષણ સાહિત્ય સેવા એ બધું જ નકામું છે આ શબ્દો હતા મનુભાઈ પંચોળીના શિક્ષક એ અભિવ્યક્તિ છે મારા મતે સમાજના પાયાનો એકમ તથા સમાજ ઘડતરના એન્જિનિયર તરીકેનું એક કાર્ય કરે છે જીવનના દરેક મૂલ્યોને જુદા જુદા આયામો દ્વારા સ્પષ્ટ અને નિડરપણે અરીસામાં પોતાનું ચિત્ર બતાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ શિક્ષક છે હું આપની સમક્ષ આજે જે પણ કંઈ છું એ મારા શિક્ષકો દ્વારા અપાયેલા જ્ઞાન મુશ્કેલીમાંથી બહાર નીકળવાના રસ્તાઓ તથા હર હંમેશ ટ્વેન્ટી ફોર બાય સેવન અથવા તો એકસો આઠ જેવી સેવાઓ તો હમણાં શરૂ થઈ પણ શિક્ષકો હંમેશા એકસો આઠની જેમ પડખે ઊભા રહી નિઃશુલ્ક સેવા આપી મને ઘડ્યો છે અને જરૂર મુજબ ઇન્જેક્શન દવાઓ તથા ગોળીઓ સ્વરૂપે સાંત્વના લાગણી હિંમત અને નિર્ભય બનાવવામાં મદદ કરી છે શિક્ષણનો સાચો અર્થ સમજાવનાર અને જીવન ઉપયોગી માહિતી આપનાર કોઈ હોય તો એ છે શિક્ષક આપણા શાસ્ત્રોમાં વારંવાર અને ઠેર ઠેર વિવિધ જગ્યાએ શિક્ષકનું મહત્વ ભરપૂર રીતે કહેલું છે પરંતુ આજે હું આપની સમક્ષ એ નથી કહેવા માંગતો પરંતુ હાલ વર્તમાનની વાત કરીશ ભલે કોરોના જેવી મહામારી આવી હોય તો પણ શિક્ષકનું સ્થાન આ આધુનિક યુગમાં પણ એ જ છે અને કદાચ પહેલાં કરતાં પણ વધ્યું હશે કારણ કે આ સમયમાં પણ હિંમત હાર્યા વિના શિક્ષક એ શિક્ષણ બાળકો સુધી પહોંચે તેના નવા રસ્તાઓ શોધ્યા જ નહીં પરંતુ ખરા અર્થમાં તેના સુધી પહોંચ્યા પણ ખરા તેના માટે જેટલા વંદન કરીએ એટલા ઓછા પડે દેશની ધરોહર એટલે કે બાળકોની સાથે રહેવા પ્રયત્ન કર્યો બાળકો સ્કૂલે ન આવી શક્યા તો ઓનલાઈન કે અન્ય કોઈ માધ્યમથી સ્કૂલ કે શિક્ષકો ઘરે પહોંચ્યા એવું આપણે કહી શકીએ જે આધુનિક યુગની સૌથી મોટી સફળતા નહીં તો બીજું શું કહેવાય સમયનો સદુપયોગ કરતાં પણ કોઈ શીખવાડતું હોય તો એ છે શિક્ષક ચાણક્યનું એક સૌથી પ્રચલિત વાક્ય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા કોઈ પણ દેશ ઉન્નતિ કે પતન એ શિક્ષકના હાથમાં હોય છે કારણ કે દેશનું ભાવિ ઘડતા ઘડવાની એટલે કે બાળકોના ઘડતરની જવાબદારી એમને શિરે હોય છે શિક્ષક એ બાળકના માતા પિતા ભાઈ બહેન તથા મિત્ર પણ બનીને રહેતા હોય છે આવું બહુ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ બીજું કોઈ ન હોઈ શકે અને અંતમાં એટલું જ કહીશ કે શિક્ષક દ્વારા થયેલા કે કે માર સજા એ એમની નિર્દયતા નહોતી એ આજે આટલા વર્ષો પછી આપણને સમજાય છે કે એ તો હકીકતમાં ભવિષ્ય માટેના સંસ્કારો સભ્યતા અને આત્મીયતાની ફટકાર હતી અસ્તુ